સર આટલા બધાની ક્યાં જરૂર હતી? અરે સર લો નહીં, અમારા શહેરમાં એવા ના બધું નહીં લીધું તો શું લીધું તમે? સાચી વાત કીધી તમે, તમે થોડું થોડું એક કામ કરું, ચાખી લેવું જરાક, ચાખી લેવા, વધારે કંઈ નહીં. ચાખશો ને એટલે પટી જશે. વાહ, ફટાકા પૂરી. મજા આવી ગઈ. સુતર ફણી, ઘારી, પાટુડી, ઈડરા, લોચો, બટાકાપુરી ને ખમણ, એટલા સારું કહેવાય છે કે કાશીનું મરણ ને સુરતનું જમણ. તો આજે ખાવાની તો મજા આવી ગઈ, પણ ગેમ રમવાની કેટલી મજા આવે છે તે જોઈએ. મળીએ આજના બે પાર્ટિસિપન્ટ. રોનકબેન સુરતના અડાજણ રોડ વિસ્તારમાં રહે છે અને તેમનું માનવું છે કે જીવનમાં ખરું બોનસ ત્યારે જ મળે જ્યારે તમે તમારા પરિવારને હર હંમેશ ખુશ રાખી શકો. મેઘાબેન અને એમના હસબન્ડની હોબી એકબીજાને ખૂબ જ ઉપયોગી થાય છે, કારણ કે તેમના હસબન્ડને ખાવાનો ખૂબ જ શોખ છે અને મેઘાબેનને ખવડાવવાનો. અને આજે ઝૂલો ઝૂલતા ઝૂલતા એ આપણા બધાની વેટ કરી રહ્યા છે, તો ચાલો એમને મળીએ. સરસ મજાની ઘારી, બટાકાની પૂરી, રટારાની પૂરી ને ખમણ ને લોચો, એના પછી બેન આ મમરા ખાવાના હોય તો ભાવે કે? જીરીખો ની ભાવે, જીરીખ બી ની ચાલે. ની ચાલે જીરીખો? તો ક્વોલિફાય કેમ ના થવો પણ તમે? અને તમને મે હાથો ની લગાવું એને. હાથો ની લગાવો તો કઈ વાંધો નહીં, તમે હાથ લગાવતા બી નહીં, એટલા માટે જ આપને છે ને આ સ્ટ્રો રાખેલી છે કે જેના માટે તમારે હાથ લગાવવો નહીં પડે. હું સમજા, અને તમારે ખાવાનો બી નથી, ડોન્ટ વરી. તમારે હું કરવાનું છે હું તમને કહી દઉં. આ જે સ્ટ્રો છે એ સ્ટ્રોની મદદથી આ જે મમરા છે એને તમારે ફૂંક મારવાની છે, ઓકે? અને ફૂંક મારવાની છે અને આ મમરાની અંદર ડેલી બોનસનો ડી છુપાયેલો છે. એ ડી સૌથી પહેલાં જેના હાથમાં આવી જશે એની સાથે શરૂ કરીશું આપણે પૂરા 10,000 રૂપિયા માટે ડેલી બોનસ. તો શરૂ કરીએ ડેલી બોનસ, કારણ કે કેશ છે. કેશ છે, જોઈએ કોને થાય છે કેશમાં એશ. કોનાથી આપણે શરૂઆત કરીએ છે? તો રોનક એન્ડ મેઘા. મેઘા, રેડી, સ્ટેડી એન્ડ ગો. ધર્મ કર્મ ના બાંધ્યા બળદિયા, ધીરજ ને લગામ તાણું, કઈ ન જાણું, હરી તું ગાડું મારું કાલે જાય, કઈ ન જાણું. ધીરજ, ધીરજ સર જીવનમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. મારા જેવો માણસ કે જેણે લગ્ન કરવા છે છોકરી નથી મળતી, અને મેડમ કે જેમણે નક્કી કરેલું કે લગ્ન નથી કરવા અત્યારે, અને આજે છેલ્લા 10 વર્ષથી એકદમ સરસ મજાનું લગ્ન જીવન ગાળી રહ્યા છે, બટ તમારે લગ્ન નહોતા કરવા, તમારા બંને કેસમાં એક સમાન હતું, અને અચાનક તમે નક્કી કરી લીધું કે ના લગ્ન કરવા, તો આની સાથે જ સ્ટાર્ટ વિથ યુ. શું થયું હતું બેન એવું? હું એકચ્યુઅલી ફેશન ડિઝાઇનર હતી અને હું ડિઝાઇનર ટીચ કરાવતી હતી, એટલે હું ટીચર હતી, એક ફેકલ્ટી હતી, અને મેરેજ કરવાનું હજી કોઈ પ્લાન જ નહીં હતું મારું, ને મેરેજ કરવા જ નહોતા કે હજી 2 વર્ષની વાર છે, થોડું કેરિયર બનાવીએ. પણ અચાનક એક રિશ્તો આવી ગયો અને ફેમિલી કે હવે રિશ્તો આવ્યો છે એટલે આપણે જોવા તો જવું જ પડે, ન જઈએ તો ચાલે પણ નહીં. એટલે રડી કરીને છેલ્લે ફેમિલીના જોર જબરજસ્તીથી, પેરેન્ટ્સના જોર જબરજસ્તીથી કે ભાઈ ચલો ઠીક છે જોઈ તો લઈએ પણ મને મેરેજ માટે ફોર્સ નહીં કરતા, અને એમ કરીને જોવા તો હું આવી ગઈ. કોઇન્સિડન્સ બંનેની પછી એક ફોર્માલિટી હોય છે જે રીતના,
કે બંને જણાને પછી એક રૂમમાં પાછું 5-10 મિનિટનો ટાઈમ આપે કે બે જણા અંદર અંદર એકવાર વાત કરી લો. એમાં અમે બેને અંદર રૂમમાં મોકલ્યા, વાત કરવાની શરૂ કરી. હું એટલી બધી ઇમ્પ્રેસ થઈ ગઈ કે પછી તો એવું જ હતું કે મેરેજ કરવા છે તો આની સાથે જ કરવા છે. સર હજુ પણ આઘાતમાં એવું લાગે છે 10 વર્ષ પછી પણ જે રીતે સર બેઠા છે એના ઉપરથી એવું લાગે છે કે હજુ પણ આઘાતમાં હોય. સર શું ફેક્ટર હતું કે તમે તરત ઇમ્પ્રેસ થઈ ગયા? જે કમ્ફર્ટ લેવલ જે આની જોડે ફીલ થયું એવું મને એવું લાગ્યું કે આ જ વ્યક્તિ ખરેખર સમજી શકે. જો એમણે કીધું કે મને એવું લાગ્યું પણ એવું હતું નહીં. સર તમે ઓટોમોબાઈલ્સનો બહુ મોટો તમારો બિઝનેસ છે રાઈટ, તો જેમ બાઇકની અંદર સર્વિસિંગ કરવી પડે બરાબર, મેડમને ક્યારે સર્વિસિંગની જરૂર પડે છે? કઈ કઈ બાબતમાં તમારે એમને સર્વિસિંગ બરાબર ઓઇલિંગ ગ્રીસિંગ કરવું પડે તો સ્મૂથ ચાલે? એવી એક જ બાબત છે કે એનો ગુસ્સો. અચ્છા, જલ્દી રેસ થઈ જાય છે, જલ્દી રેસ થઈ જાય, એક્સેલરેશન જરત પકડી લે છે બાઇકમાં, તો બી 2 મહિના સર્વિસ કરવી પડે છે, ડેલી સર્વિસ કરવી પડે છે. તો અહીંયા કેટલા દિવસે સર્વિસિંગ કરવું પડે છે? લગભગ દર બીજા દિવસે સર્વિસ કરવી પડે. વાહ વાહ. અને ગુસ્સાને શાંત કરવા માટે શું કરો તમે? ગુસ્સાને શાંત કરવા માટે એક જ છે કે હું સામે કોઈ જવાબ આપતો નથી કોઈ દિવસ, એટલે એ ઓટોમેટિકલી કે હું ગુસ્સો કેમ નથી કરતો એનો ગુસ્સો પણ પછી આવી જાય. કે તમે જે આ વાત કહીને સર, આ જેટલા પણ લોકો જોઈ રહ્યા છે ને બધા સંમત છે, કારણ કે બધા એ જ કરે છે બરાબર સર. તો ચાલો આપણે તમારી આ સરસ મજાની વાતો સાથે આપણો સરસ મજાનો રાઉન્ડ શરૂ કરીએ, એટલે કે નેસેસિટી રાઉન્ડ. એ પહેલા બંધુઓ જાણી લઈએ નેસેસિટી રાઉન્ડના રૂલ્સ. નેસેસિટી રાઉન્ડ. આ રાઉન્ડ ટોટલ 2000 રૂપિયાનો રહેશે, જેને જીતવા માટે તમારે 2 પ્રશ્નોના સાચા જવાબ આપવા પડશે. દરેક પ્રશ્ન તમને 1000 રૂપિયા જીતાડી શકે છે. એલિમિનેશનથી બચવા માટે અને કમ્ફર્ટ રાઉન્ડમાં એન્ટર થવા માટે તમારે મિનિમમ 1 સવાલનો સાચો જવાબ આપવો પડશે. કેવુરભાઈ ફેરવી નાખો ચક્કર. બેન રસોઈનો શોખ ખરો તમને? સરની તબિયત જોઈને લાગે જ છે કે હા. અને રસોઈ શું વાત છે. સવાલ છે, સાલ્સા સોસ. સાલ્સા સોસ એ કયા ક્યુઝિનની વાનગી છે? અને તમારા ઓપ્શન્સ છે ચાઇનીઝ, મેક્સિકન, તિબેટિયન કે જાપાનીઝ. મેક્સિકન. શું વાત છે, બિલકુલ સાચો જવાબ, મેક્સિકન ઇઝ ધ રાઈટ આન્સર. અને 1000 રૂપિયાનું બોનસ તમને મળે છે. 1000 તરફથી 2000 તરફ જઈએ એ પહેલા સર તમે ફેરવી નાખો ચક્કર. રસોઈ તમારો ફેવરેટ ટોપિક ફરી ફરીને પાછો આવે છે. સંદેશ એ ક્યાંની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે? અને તમારા ઓપ્શન્સ છે મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ કે કેરળ. પશ્ચિમ બંગાળ. બિલકુલ સાચો જવાબ છે સંદેશ, પશ્ચિમ બંગાળ. ફટાફટ બેન તમે સવાલનો જવાબ આપી દીધો છે, ફટાફટ આપણો રાઉન્ડ પણ પૂરો થઈ ગયો છે, એટલે ફટાફટ તમે ડેલી બોનસ મની બોક્સ પાસે આવી જાવ અને કલેક્ટ કરી લો તમારું બોનસ. બેનના ફેસ ઉપર એકદમ રોનક છે, કારણ કે બોનસ મળવાની શરૂઆત થઈ ગયેલી છે. તો રોનકબેન મેં તમને શું પૂછું કે બોનસ આવવાની તો શરૂઆત થઈ ગઈ છે, વધારે બોનસ તમને મળે એવી પ્રભુને પરમેશ્વરને પ્રાર્થના મારી. પણ મારો સવાલ હવે એ છે કે બેન આજે તમે જેટલું પણ બોનસ જીતશો એ બોનસનું શું કરશો તમે? એક અનાથ આશ્રમની છોકરીઓ છે જેને અમે લોકોએ દત્તક લીધી છે, એટલે એ લોકોનું અમે કંઈક ને કંઈક એ લોકો માટે ઇવેન્ટ કરતા હોઈએ છીએ. ઓકે. તો આજે હું જે બોનસ જીતીશ તો એ લોકોની પાછળ જ મારી ખર્ચવાની ઈચ્છા છે કે હું એ લોકોને કઈ રીતના વધારે હજી ખુશ રાખી શકું એ છોકરીઓને. ક્યાં વાત છે બેન, ગ્રેટ થોટ, ખરેખર બહુ સારો વિચાર છે તમારો. કેટલી છોકરીઓ છે બેન? 3 છોકરીઓને દત્તક લીધી છે. બેન તમને એવું નથી થતું તમારે એક જ છોકરો દત્તક લેવો જોઈએ? જરૂરત મારા ખ્યાલથી છોકરીઓને વધારે હોય છે. કોઈક મોટા છોકરાને દત્તક લો બેન, થોડોક મોટો હોય, 25-1 વર્ષનો કોઈક છોકરો. એવું નથી થતું તમને? ના નથી, જરા પણ નથી થતું મને બેન. એટલે જે છોકરો છે ખરેખર એટલે એટલી જરૂર છે. છેલ્લા 10 એપિસોડથી એકનું એક જીન્સ પહેરું છું બેન, ખાલી ઉપર આ કોટી અને શર્ટ બદલું છું બેન, એટલે થોડુંક તમે હા તો પાડો. ના હું નહીં હા પાડું.
નસીબ ના લખ્યા કોઈ બદલી નથી શકતું બંધુઓ, કઈ વાંધો નહીં, બેને તો ના પાડી દીધી, પણ મારી એવી ઈચ્છા છે કે આજે બેન બને એટલું વધારે બોનસ અહીંયાથી લઈને જાય. એના માટે આપણે શરૂ કરીએ કમ્ફર્ટ રાઉન્ડ. એ પહેલા બંધુઓ જાણી લઈએ આપણે કમ્ફર્ટ રાઉન્ડ ના રૂલ્સ. કમ્ફર્ટ રાઉન્ડ. આ રાઉન્ડ ટોટલ 3000 રૂપિયાનો રહેશે. જેને જીતવા માટે આ રાઉન્ડની બંને ગેમ્સ જીતવાની રહેશે. દરેક ગેમ તમને 1500 રૂપિયા જીતાડી શકે છે. એલિમિનેશનથી બચવા અને લક્ઝરી રાઉન્ડમાં એન્ટર થવા તમારે મિનિમમ એક ગેમ જીતવી પડશે. રોનકબેન, ગેમ છેડા બહુ જ ઈઝી છે. તમારે કંઈ જો કરવાનું નહીં મળે. આજે કોઈન છે, સિક્કા છે, એક એક રૂપિયા. તમારે અહીંયા ડોટા 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 જવાનું અને આ જે ગ્લાસ પરેલા છે ત્યાં રૂપિયાનો સિક્કો અંદર રાખી દેવાનો. બરાબર, એક મિનિટનો સમય હોય તમારી પાસે અને એક મિનિટમાં જે પાંચ ગ્લાસ પરેલા છે એ પાંચે પાંચ ગ્લાસની અંદર પાંચ સિક્કા થવા જોઈએ. કેટલા થવા જોઈએ? પાંચ. હા, લેકિન કિંતુ પરંતુ આ જે સિક્કો છે મેં જેમ ડોટો ડોટો ગયોને લાખો ને એમ તમારે જીરીખો નથી કરવાનું. તમારે શું કરવાનું છે? આમ પકડી આમ આમ પકડીને નથી જવાનું. તમારે આ કપાર આપેલું છે ને ભગવાને, મોટું કપાર છે, બરાબર, એ કપાર પર આમ અહીંયા મૂકવાનો છે અને આમ બેલેન્સ કરતા કરતા જવાનું છે અને ટાં ગઈને લાખી દેવાનો છે. હે, સમજી ગયા? ઓકે, સમજી ગયા કે નહીં સમજ્યા? હા સમજી. સમજી નહીં, સમજી. સમજી ગઈ. સમજી ગયા ને? બસ સમજી ગઈ. તો પછી મેં ફર્સ્ટ કોઈન લઈ લો અને બેલેન્સ કરી દો. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. કમ બેક ફાસ્ટ. રોનકબેન, શું થયું? થોડીક તમે ઉતાવળ કરી નાખી, કારણ કે મેં જોયું અહીંયાથી લગભગ 2-3 કોઈન એવા હતા કે જે તમારા પડતા પડતા રહી ગયા, બાજુમાં પડી ગયા, એક કોઈન અંદર પડીને બહાર આવી ગયો. વોટ હેપન્ડ? શું થયું એકચ્યુઅલી? એવું જ થયું, અંદર જાય ખરો પણ પેલું સ્પીડમાં જાય ને એટલે પાછો તરત એવું જ કહીને બહાર આવી જતો હતો. બેન, એક્ઝેક્ટ એનાથી અપોઝિટ બોનસમાં થયું. મારે શું બોનસ એકદમ બહાર આવી ગયું પણ તરત પાછું અંદર જતું રહ્યું. એનીવેઝ, હજુ બીજી ગેમ છે બેન, પણ હવે તમારું પૂરું ધ્યાન એ બીજી ગેમ તરફ, કારણ કે જો આ બીજી ગેમ તમે નહીં જીતો તો તમે લક્ઝરી રાઉન્ડ માટે ક્વોલિફાઈડ નહીં થાઓ. તો આપણે શરૂ કરીએ સેકન્ડ ગેમ, ડમ્પશોટ. ગેમ શું છે તમને ખબર જ છે. આ બાઉલની અંદર 3 ચીટ છે, જેમાંથી કોઈ પણ 2 ફિલ્મના નામ તમારે ઓળખવાના છે. બિન કોઈ પોઈન્ટે ઉપર તમને એવું લાગે કે 20-30 સેકન્ડ જતી રહી છે અને એ લોકો નામ નથી ઓળખી શકતા તો એ ચીટ મૂકી અને બીજી ચીટ તમારે લેવાની છે, પણ એ ડિસિઝન તમારે પોતે લેવાનો છે. ઓકે, ચીટ ઉપાડો કોઈ પણ એક. તમે એકલા જ વાંચો, પાછળ જે આંટીઝ ઊભા છે એ આંટીઝ ના વાંચે. બારે ચશ્મા છે, એમણે નહીં વાંચ્યું હોય મને. રેડી? પ્રોપર વાંચ્યું? યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. બહાદુર. રાજા. રાજા. રાજકુમાર. રાણી. રાજ. રાજકુમાર. રાજમહેલ. રાજકુમાર. રાજા અને ધજા. યુ ડુઇંગ એક્સ્ટ્રીમલી વેલ. ટેક અનધર ચેટ. સૈનિક. શક્તિશાળી. તાકાતવર. યાર. આહા,
હિંમત વાલા યાર ઇડિયટ ખબર નહીં પડતી બંને જનાને અને પેલું રાજા હિન્દુસ્તાની કેવ છું તાકાત પરવા પડે રાજા હિન્દુસ્તાની આટલું કેવ છું તો નહીં ખબર પડતી રાજા હિન્દુસ્તાની ની ખબર પડે યાર રોનકબેન ટ્રસ્ટ મી યુ આર ડુઇંગ એક્સ્ટ્રીમલી વેલ અનડાઉટેડલી બટ અનફોર્ચ્યુનેટલી તમે એને ઓળખી નહીં શક્યા બરાબર હા રોનકબેન મારે ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે છે કે ડેલી બોનસની તમારી આજની સફર અહીંયા પૂરી થાય છે પણ તમારા બધા માટે ખુશીની વાત એ છે કે હવે છેલ્લો રાઉન્ડ લક્ઝરી રાઉન્ડ તમારામાંથી કોઈ પણ એક જણ રમશે ઓકે મારા હાથમાં બોનસના લેટર્સ છે હું તમારી વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરીશ અને આ જે બોનસના લેટર્સ છે એ હું મારા હાથમાં રાખીશ એમાંથી હું કોઈ પણ એક લેટર આંખ બંધ કરીને બહાર કાઢીશ એ લેટર જેના પણ હાથમાં હશે એ થશે લક્ઝરી રાઉન્ડ રમવા માટે ક્વોલિફાઈડ ઓકે બેન તમે ખૂબ જ ધ્યાનથી સાંભળી રહ્યા હતા એટલે શરૂઆત આપણે તમારેથી કરીએ ઓકે કોઈ પણ એક લેટર ઉપાડી દો બોનસ બી ઉપાડ્યો છે બોનસ તમને મળે અને મેં જે લેટર હાથમાં લીધો છે એ લેટર ઓ નથી ઓ નથી બી પણ નથી હવે રહ્યો યુ એન અને એસ ઓકે બે લેટર આ હાથમાં છે અને એક લેટર આ હાથમાં છે તો જે આ હાથમાં જે લેટર છે એ છે યુ એટલે હવે એન આ હાથમાં છે અને બી એસ આ હાથમાં છે ક્યાં તો એન આ હાથમાં છે અને એસ આ હાથમાં છે તો આ હાથમાં જે લેટર છે એ છે એસ આહા એસ તમારા હાથમાં છે એટલે તમારી સાથે આપણે રમીશું લક્ઝરી રાઉન્ડ કોંગ્રેચ્યુલેશન્સ જોઈએ લક્ઝરી રાઉન્ડમાં દિશાની દિશા કેવી રહે છે બોનસ સુધી એ દિશા બરાબર પકડે છે કે નથી પકડતા એના માટે શરૂ કરવું પડશે આપણે લક્ઝરી રાઉન્ડ પણ એ પહેલા બંધુઓ જાણી લઈએ આપણે લક્ઝરી રાઉન્ડના રૂલ લક્ઝરી રાઉન્ડ આ રાઉન્ડ 5000 રૂપિયાનો રહેશે જેને જીતવા માટે તમારે પ્રતિસ્પર્ધી સામે એક ચોક્કસ સમય મર્યાદામાં ગેમ જીતવાની રહેશે મેઘા અને દિશા આ જે બે પ્લેટ્સ છે થાળી છે એને તમારે માથા ઉપર મૂકવાની છે એની ઉપર આ લોકો જે તમારા ઘરવાળા બલૂન્સ પકડીને બેઠા છે એ બલૂનને તમારે માથા ઉપર બેલેન્સ કરવાનો છે આ થાળીની ઉપર અને ત્યાંથી ચાલતા ચાલતા તમારે અહીંયા આવવાનું છે અને આ બલૂન્સ તમારા ઘરવાળાને આપી દેવાના છે એક મિનિટના અંતે અમે કાઉન્ટ કરીશું જેના સૌથી વધારે બલૂન્સ અહીંયા સુધી પહોંચશે એને મળશે એક મિનિટમાં પૂરા 5000 રૂપિયાનો બોનસ લેકિન કિંતુ પરંતુ ધ્યાન એ રાખવાનું છે તમારે કે આમ સીધા ચાલતા ચાલતા નથી જવાનું તમારે ત્યાંથી આમ ઊંડા ચાલતા ચાલતા અહીંયાથી આવવાનું છે એટલે રિવર્સમાં ચાલતા ચાલતા આવવાનું છે તમારે પણ એક મિનિટમાં એટલીસ્ટ 3 બલૂન અહીંયા સુધી પહોંચવા જોઈએ જો 3 બલૂન નહીં પહોંચે તો બેમાંથી કોઈને પણ બોનસ નહીં મળે જેના સૌથી વધારે એ જીતી જશે પણ એટલીસ્ટ 3 બલૂન તો પહોંચવા જોઈએ ઓકે રેડી પ્લેટ્સ લઈ લો અને તમારી પોઝિશન લઈ લો Your time starts now. બેન હાથનો ઉપયોગ નથી કરવાનો. આ ગેમ થોડી ધીરજની છે. બલૂન પડવા નહીં જોઈએ. Okay, fast, 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 go back. Oh, 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 right, 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 right. બંને કટુકટ ચાલી રહ્યા છે બંને કટુકટ ઓ ઓ ફટાફટ 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 ગો બેક ગો બેક ગો બેક યુ આર નોટ સપોઝ ટુ ટચ ધ બલૂન ગો બેક ગો બેક ગો બેક ગો બેક 3, 2, and 1 ઓવર તમે એકદમ દિશા ચૂકી ગયા બલૂન ફૂટી ગયા હા જેને કારણે જે આપણો ટાર્ગેટ હતો એટલા બલૂન આ માર્ક સુધી પહોંચ્યા નથી જ્યારે મેગાબેન
તમે ટાર્ગેટ તો અચીવ કરી લીધો છે, એના માટે એમના માટે જોરદાર તાળીઓ. પણ નિયમ તમે સાંભળ્યા હતા, ફિનિશ માર્ક જે છે એની આ બાજુ આવીને જ તમારે બલૂન આપવાના હતા, જે તમે કર્યું છે બરાબર છે. પણ જે સ્ટાર્ટિંગ માર્ક જે તમારો હતો, કમ્પલસરી એને ક્રોસ કરીને જ તમારે બલૂન બેલેન્સ કરવાનો હતો મેઘા. યસ, એ પણ કર્યું છે. નો, અનફોર્ચ્યુનેટલી તમારો એક પગ એ સ્ટાર્ટિંગ માર્કની આ બાજુ હતો અને એક બલૂન તમે બેલેન્સ કર્યો હતો, એટલા માટે એ બલૂનને આપણે કાઢી નાખવો પડશે. તો પણ ચાર બલૂન હતા એટલે ચારમાંથી એક, એટલે ત્રણ બલૂન તમે બેલેન્સ કર્યા છે. તમે જે ટાર્ગેટ હતો એ અચીવ કરી લીધો છે. જોરદાર તાળીઓ મેગા માટે. તમે આવી જાઓ તમારા ડેલી બોનસ મની બોક્સ પાસે અને કરી દો પોતાના ઉપર બોનસની મેઘા. બંધુઓ, તમારે પણ આવું થોડાક જ સમયમાં 10,000 રૂપિયાનો બોનસ જીતવું હોય તો શું કરવાનું છે ખબર છે તમને? લખી લો અમારી ડિટેલ. ડેલી બોનસમાં તમે પણ ભાગ લેવા માંગતા હોય તો SMS કરો BONUS બોનસ સ્પેસ તમારું નામ સ્પેસ શહેરનું નામ લખી અમને મોકલી આપો 56060 ઉપર. સ્નેહસ્મૃતિ આવજો. સ્નેહસ્મૃતિ, સ્નેહસ્મૃતિમાં તો આજે ઘણો બધો સ્નેહ મળ્યો, પણ હજુ સ્નેહ ખૂટે છે, પણ બોનસ ઘણું બધું વધે છે જે તમને આપવાનું છે, પણ કાલે. ત્યાં સુધી ગુડ બાય, ગુડ નાઇટ, એન્ડ ડુ ટેક કેર ઓફ યોર સેલ્ફ. ગોડ બ્લેસ યુ.